સ્ટાર્ટ. તારીખ 1/1/2021 પત્રમાં ફરિયાદી દ્વારા જ કલેક્ટરશ્રીને આ કિસ્સામાં કોઈ લેન્ડ ગ્રેબિંગ અન્વયેની ફરિયાદ દાખલ કરવાપાત્ર થતી નથી તેવું જણાવેલ છે, ફૂલ સ્ટોપ. તેમજ આ ભાડાપટ્ટો પૂરો થયા બાદ શ્રી સરકાર દ્વારા આ કાયદાની કલમ 4 અન્વયે જ્યારે આ જમીનનો કબજો ચાલુ રખાયેલ હોય, કોમા, તે બાદ 2008 સાલથી 2020 સાલ સુધી કબજો ખાલી કરાવવા કોઈ કાર્યવાહી થયેલ હોય, કોમા, કે તે અંગે કોઈ નોટિસ વ્યવહાર થયેલ હોય તેવી કોઈ હકીકત ફલિત થતી નથી, ફૂલ સ્ટોપ. અરજદાર દ્વારા આ અરજીના કામે આરોપી નંબર 1 દેવસી લખમણ કે જેની તરફેણમાં આ ભાડાપટ્ટો અપાયેલ તે તારીખ 8/1/2010 રોજ આંક 11 પુરસીસ તથા માર્ક 11/1 મુજબ અવસાન પામેલ છે, ફૂલ સ્ટોપ. મૂળ પટ્ટેદારના અવસાન બાદ આ જમીન હાલના અરજદારના કબજામાં ક્યારથી આવેલ તેવી હકીકત જાહેર થતી નથી, કોમા, તેમજ વેચાણ દસ્તાવેજ પણ રજૂ થતો નથી, ફૂલ સ્ટોપ. આ જમીન અનુસંધાને કમિટી કે જેની રચના આ રૂલ્સ જે તારીખ 16/12/2020 અમલમાં આવ્યા બાદ પ્રથમ કઈ તારીખે થયેલ તેમજ કમિટીની પ્રથમ બેઠક કઈ તારીખે મળેલ તે અનુસંધાનેનું કોઈ રેકર્ડ તપાસના કામે રજૂ નથી, કોમા, પરંતુ ફરિયાદીએ ફરિયાદ સાથે જે તારીખ 12/1/2021 કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાનેની કમિટીની બેઠકની નોંધ રજૂ કરેલ છે તે મુજબ તારીખ 12/1/2021 સ્થિતિએ જૂનાગઢ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે કાર્યવાહી કરવા 22 અરજીઓ અપાયેલ, કોમા, જે પૈકી 8 અરજીઓ સુઓ મોટો છે, ફૂલ સ્ટોપ. પરંતુ, કોમા, આ સુઓ મોટો અરજી કલેક્ટરશ્રી દ્વારા જે કરવામાં આવેલ હોય તો તે અનુસંધાનેનું કોઈ રેકર્ડ પણ તપાસના કામે રજૂ નથી, ફૂલ સ્ટોપ. જો તારીખ 12/1/2021 રોજ આ કમિટીની બેઠક નિયમની અમલવારી બાદ થયેલી હોય તો તેમાં 6 કેસ જે સભ્ય સચિવ અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલ છે, કોમા, તેમાં હાલનો કેસ પણ તેમના દ્વારા રજૂ કરાયેલ છે, ફૂલ સ્ટોપ. જે અનુસંધાને આ કાયદા અંતર્ગત રચાયેલ નિયમ 5(3)(ઓર) મુજબ પ્રાંત અધિકારીને તપાસ રિપોર્ટ રજૂ કરવા જણાવતા, કોમા, તેમના દ્વારા ફરિયાદ દાખલ ન કરવા અભિપ્રાય થયેલ છે, ફૂલ સ્ટોપ. તેમ છતાં કમિટી દ્વારા હાલના અરજદાર વિરુદ્ધ ફરિયાદ થયેલ છે, ફૂલ સ્ટોપ, ત્યારે તે અંગેના તારણમાં એવું જણાવેલ છે કે, કોમા, 2008 બાદ દેવસીભાઈ લખમણભાઈની તરફેણમાં ભાડાપટ્ટો રિન્યૂ થયેલ નથી અને તેમણે હાલના અરજદાર સાજણભાઈ જીવાભાઈ કેશવાલાને તારીખ આ સરકારી જમીનનું ગેરકાયદેસર વેચાણ કરી દીધેલ છે, ફૂલ સ્ટોપ. પરંતુ, કોમા, રજૂ થયેલ પેપર્સ મુજબ તેઓ કોઈ વેચાણ દસ્તાવેજ જે કમિટી સમક્ષ રજૂ થયેલ હોય, કોમા, કે તે તપાસનીશ અધિકારી સમક્ષ ફરિયાદી દ્વારા રજૂ કરાયેલ હોય તેવી હકીકત ફલિત થતી નથી, ઓવર.